नमस्कार, सदर पटेल एजुकेशन इंस्टीट्यूट संचालित श्रीमती एम एस अखाणी कन्या विद्यालय प्राथमिक विभाग द्वारा हूँ जाने चित्तल आप सौनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय गणित प्रकरण 2 एक चल सुरेख समीकरण में स्वाध्याय 2.5 ना दाखलाओ ने समझूती मेळवीशुं। दाखला नंबर 1 x ना छेदमां 2 ઓછા 1 ના છેદમાં 5 ડાબી બાજુ રકમ આપેલી છે, x ના છેદમાં 3 વત્તા x ના છેદમાં 4 જમણી બાજુ રકમ આપેલી છે। હવે આપણે જોઈએ કે x ના છેદમાં 2 અને x ના છેદમાં 3 બંને સમાન ચલ y રકમ છે, એટલે આ x ના છેદમાં 3 ધન છે જે ડાબી બાજુ આવશે તે ઋણ થઈ જશે। તો સૌપ્રથમ આપણે લખીશું x ના છેદમાં 2 ઓછા x ના છેદમાં 3 બરાબર, અહીંયા આપણને આપેલા છે 1 ના છેદમાં 4 ડાબી બાજુથી આવે છે આપણી પાસે અચળ રકમ 1 ના છેદમાં 5 એટલે જમણી બાજુ રહી જશે આ માઇનસ છે પ્લસ માં થઈ જશે એટલે પ્લસ 1 ના છેદમાં 5। હવે આપણે જોઈએ તો આપણને સમાન રકમ ચલ વાળી અને અચળ રકમ, હવે આપણે છેદ જોઈએ તો વિષમ છેદી જેના છેદ જુદા જુદા હોય એને વિષમ છેદી કહેવાય, અહીંયા 2 ને 3 આપેલા છે 4 અને 5। સૌપ્રથમ એને સમજથી કરવા માટે આપણે લસાઅ શોધીએ તો બંને 2 ને 3 ડાબી બાજુ રકમ હોય ત્યારે બંને ગુણાકાર કરીએ એ જ લસાઅ આવે છે, આથી 2 ભાગ્યા 6 એટલે આપણને લસાઅ છે 6 મળે છે, એટલે અહીંયા પર x ગુણ્યા 2 ગુણ્યા ઓછા x ગુણ્યા 3 ગુણ્યા 2 ને કોણ સાથે ગુણ્યું તો 6 આવે 3 વડે, જે રકમ છેદમાં મૂકીએ એ જ અંશમાં મૂકીશું, 3 ને કોણ આવે ગુણ્યે તો 6 આવે 2 વડે, એટલે 3 ગુણ્યા 6 છેદમાં પણ 2 અને અંશમાં પણ 2 આવે। હવે અંશ અંશમાં છે છે તો ગુણાકાર કરો x ગુણ્યા 3 એટલે 3x 2 ગુણ્યે 6 ઓછા x ગુણ્યા 2 એટલે 2x 2 ગુણ્યે 6 સમજ સીધી થઈ ગઈ આપણી પાસે। હવે આ 3x માંથી 2x ને બાદ કરીએ એટલે કેટલા મળશે x ના છેદમાં 6, છેદી રકમ ફક્ત 1 જ લખવાની। હવે એ જ પ્રમાણે આપણે જમણી બાજુની પ્રક્રિયા કરીશું, 4 અને 5 બંને વિષમ છેદી એક વિભાજ્ય છે અને અવિભાજ્ય છે એટલે બંનેનો ગુણાકાર કરતા પણ આપણને લસાઅ મળે, બંને એક અવિભાજ્ય અને વિભાજ્ય હોય ત્યારે બાબત શક્ય બને, જો બંને વિભાજ્ય હોય ત્યારે આપણે લસાઅ છે કરવા પડતા હોય છે। તો 4 5 ને 20 ને 20 લસાઅ આવેલો અને સેમ એજ પદ્ધતિ 1 ગુણ્યા 4 ગુણ્યા વત્તા 1 ગુણ્યા 5 ગુણ્યા 4 ને કોના વડે ગુણ્યો તો 20 આવે 5 વડે, અંશ છે બંને માં 5 ગુણીશું 4 5 ને 20, 5 ને કોના વડે ગુણ્યો તો 20 આવે 4 વડે 5 4 20, આ જે અંશ છે બંને માં વડે ગુણીશું 4। હવે અંશ શું છે છે તો ગુણાકાર કરીએ આપણે 1 5 5 4 5 ને 20 વત્તા 4 1 4 5 4 20, 5 ને 4 બંને જો 20 વડે સમછેદ થઈ ગયા એટલે અંશ સરવાળો 5 ને 4 9 9 ના છેદમાં 20 આપણને હવે આગળ રકમ છે 1 પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો, x ના છેદમાં 6 ડાબી બાજુ અને 9 ના છેદમાં 20 જમણી બાજુ મળે છે, આ છેદના 6 છે ડાબી બાજુના છે એ જમણી બાજુ અંશમાં મળ્યા છે એટલે ગુણાકારમાં રૂપાંતર થાય, આથી એટલે લખીશું આપણે x બરાબર 9 ગુણ્યા 6 છેદમાં 20, 6 નો મળે 54, 54 ના છેદમાં 20। હવે આપણે જોઈએ છીએ 54 અને 20 બંને કોઈ ઘડિયાળ સાથે આવે છે, તો આપણે જોઈએ હવે 54 અને 20 બંને કોઈ ઘડિયાળ સાથે આવતા હોય તે પ્રમાણે આપણે જોઈએ તો 27 એ લખીશું આપણે અવયવ 27 2 54 અને 10 2 20 બંને બેના ઘડિયાળ સાથે આવે છે, સમાન રકમ 2 ને 2 ઉડી ગઈ એટલે 27 ના છેદમાં 10 આપણને પ્રાપ્ત થાય છે, તેથી આપણને x બરાબરની રકમ મળે છે 27 ના છેદમાં 10। વિદ્યાર્થી મિત્રો, છેદમાં 10 છે એટલે આપણે દશાંશ પૂર્ણાંકમાં ફેરવી શકાય છે એ પ્રમાણે કરીએ તો x બરાબર આપણને મળશે 2.7, આપણને આ સમીકરણનો ઉકેલ મળે છે। દાખલા નંબર 2 1 ના છેદમાં 2 ઓછા 3 ના છેદમાં 4 વત્તા 5 ના છેદમાં 6, ડાબી બાજુ રકમ આપવામાં આવી છે જમણી બાજુ 21, છેદમાં રકમ 2 4 ને 6 એ 3 એકમાં છે જુદી જુદી રકમ છે એટલે એને વિષમ છેદી કહીશું, સમાન છેદી કરવા માટે લસાઅ શોધવા પડશે કારણ કે 4 અને 6 એ બંને વિભાજ્ય સંખ્યા છે એને કારણે, તો ચાલો આપણે સૌપ્રથમ એનો લસાઅ છે શોધીએ 2 4 અને 6 નો, 2 4 અને 6 સૌથી નાની કઈ સંખ્યા કયા ઘડિયામાં આવે પેના ઘડિયામાં, આથી 2 કા 2 2 2 4 અને 2 3 ને 6, હવે
લસાઅ છે પૂરા થયા હવે બે તો બે કયા કયામાં આવશે બે ના આથી બે કાને બે ક એ પણ આપણી પાસે લખો ફક્ત ત્રણ ના ગળિયામાં જ આવે આથી ત્રણ કાને ક હવે આપણે બે ગુણ્યા બે ગુણ્યા ક આ રકમનો ગુણાકાર કરીએ બે દુ ચાર ચાર કરીને બાર તો આપણને અહીંયા આગળના ભાગમાં વિદ્યાર્થીની લસાઅ મળે છે બાર હવે લસાઅ બાર મળ્યા પછી આપણે તમને આપણે સમજ લીધી છે એ કરી n ગુણ્યા છેદમાં 2 ગુણ્યા ઓછા 3n ગુણ્યા 4 ગુણ્યા વત્તા 5n ગુણ્યા 6 ગુણાકારનો સંબંધ બરાબર જમણી બાજુ 21 હવે સમજ લીધી પ્રમાણે 2 ને કોના વડે ગુણીએ તો 12 મળે 6 2 12 એટલે અંશ છેદમાં 6 લખીશું એ જ પ્રમાણે અહીંયા આગળ 4 4 ને કોના વડે ગુણીએ તો 12 મળે 3 વડે 4 કરીને 12 એટલે અંશ છેદમાં 3 લખીશું 6 ને કોના વડે ગુણીએ તો 12 મળે 2 વડે 6 2 12 આથી અંશ છેદમાં આપણે 2 લખીએ હવે આપણે અંશ છેદ છેદનો ગુણાકાર કરીએ 1 ગુણ્યા 6 એટલે 6n થઈ જાય 2 6 12 ઓછા 3 કરીને 9 એટલે 9n થયા છેદમાં 4 કરીને 12 વત્તા 5 2 10 એટલે 10n થયા છેદમાં 6 ગુણે 12 બરાબર 21 હવે આપણે જોઈએ 12 12 ને 12 સમજ છે બની ગયા આપણે છે હવે આપણે જોઈએ છે તો અહીંયા ભાગમાં ઓછા 9 છે અને અહીંયા વત્તા 1 છે ઓછે વત્તે ઓછા 10 માંથી 9 છે એટલે 1 વધે મોટી રકમ પ્લસ માં 10 થી છે એટલે પ્લસ નો સિમ્બોલ આથી અહીંયા આગળ 6 વત્તા 1 વધશે આપણને 1 છેદમાં 12 બરાબર 21 6 ને 1 7 એટલે 7 છેદમાં 12 બરાબર 21 આપણને પ્રાપ્ત થાય છે હવે આપણે જોઈએ છે તો આ છેદી રકમ 12 છે એ ક્યાં જશે અંશમાં જશે અને એનો ગુણાકાર છે 1 આજે હવે આપણે લખીશું અહીં આગળ 7 બરાબર 21 ગુણ્યા 12 હવે આ જે 7 સહગુણકમાં છે ક્યાં જાય છેદમાં જાય એટલે ભાગાકાર રૂપાંતર થાય ગુણાકાર એટલે n બરાબર 21 ગુણ્યા 12 છેદમાં 7 7 ના ગળિયામાં 21 આવે 7 કરીને 21 એટલે અહીંયા 3 વધ્યા એટલે n બરાબર 3 ગુણ્યા 12 12 કરીને 36 આથી આપણને n બરાબર રકમ છે એ ઉકેલ મળે છે 36 તો x કરતા 7 ઓછા 8 x છે માત્ર ડાબી બાજુ રકમ છે 17 છે 6 ઓછા 5 x છે માં 2 એ જમણી બાજુ રકમ છે x માઇનસ 8 x છે માત્ર ને માં જમણી બાજુ એ માઇનસ 5 x છે માં 2 આ ત્રણ એ સમાન ચલ વાળી રકમ છે આથી આ માઇનસ 5 x છે માં 2 ને આપણે જમણી બાજુ થી ડાબી બાજુ લઈ જશે આ માઇનસ છે એટલે પ્લસ માં છે એ રૂપાંતર એનું થાય ને x ઓછા 8 છેદમાં 3 પ્લસ 5 છેદમાં 2 બરાબર 17 છેદમાં 6 રકમ તો જમણી બાજુ આપેલી છે એ જ રહેશે અચળ રકમ છે આપણી પાસે 7 એટલે અહીંયા વત્તા 7 છે એટલે જમણી બાજુ જાય એટલે ઓછા 7 થઈ જશે હવે આપણે જોઈએ છે તો અહીંયા છેદમાં જ્યારે કાંઈ રકમ હંમેશા શું હોય 1 હોય એવું આપણે છે કે મનમાં સમજી શકો છો અથવા મૂકી પણ શકાય છે હવે 3 2 1 અભી પાછળ રકમ છે ગુણાકાર કરતા આપણે લસાઅ મળે 3 2 6 6 એકા 6 આપણને લસાઅ મળે છે હવે સૌપ્રથમ કેન્સલ કરીશું સમછેદી કરીશું આથી એટલે x ગુણ્યા 1 ગુણ્યા ઓછા 8 x ગુણ્યા 3 ગુણ્યા વત્તા 5 x ગુણ્યા 2 ગુણ્યા બરાબર જમણી બાજુ પણ 6 ને 1 છે આપણે એટલે 6 એકાને 6 લસાઅ આવશે એનો આથી 17 ગુણ્યા 6 ગુણ્યા ઓછા 7 ગુણ્યા 1 ગુણ્યા આપેલ રકમ છે એ મૂકવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો હવે સમજતી કરવા માટે 1 ને કોના વડે ગુણીએ તો 6 આવે 6 વડે 1 6 6 3 ને કોના વડે ગુણીએ તો 6 આવે 3 ગુણે 6 2 ને કોના વડે ગુણીએ તો 6 આવે 2 તરીકે 6 વેરી ગુડ એટલે અહીંયા 3 મૂકીશું આપણે હવે જમણી બાજુએ 6 ને કોના વડે ગુણીએ તો 6 આવે 6 એકા 1 6 1 અને 1 1 ને કોના વડે ગુણીએ તો 6 આવે 6 વડે 1 6 6 એટલે અંશ છેદમાં આપણે 6 મૂક્યા સમછેદી કરવા માટે
હવે દરેક માં પ્રયોજન છે તો ગુણાકાર કરીને મૂકીશું x ગુણ્યા 6 એટલે 6x 1 6 6 ઓછા 8 ગુણ્યા 16 16x 3 ગુણ્યા 6 વત્તા 5 ગુણ્યા 15x છેદ માં 2 ગુણ્યા 6 જમણી બાજુ પર ગુણ્યા કરી 17 એકા 17 6 એકા 6 ઓછા 5 6 42 છેદ માં 1 6 6 હવે આપણે સમજીએ કે બંને રકમની લાક્ષણિક જમણી બનાવી હવે આપણે જોઈએ છે તો આ ઓછા છે 16 અને આ વત્તા 15 છે ઓછા વત્તે ઓછા 16 માંથી 15 છે એટલે 1 વધે મોટી રકમ 16 છે જે માઈનસ થશે તો છે એટલે માઈનસ માં જવાબ આવશે 0 એટલે 6x ઓછા અહીંયા ફક્ત x લખીશું એક લખવા જરૂર હોતી નથી છેદમાં અહીંયા આગળ 6 લખીશું બરાબર 17 માંથી 42 ને બાદ કરવાના છે નાની રકમ માંથી મોટી રકમ બાદ કરીને હંમેશા જવાબ માઇનસ માં આવે આથી આપણે અહીંયા આગળના ભાગમાં જોઈએ તો 12 માંથી 7 જાય એટલે 5 હશે અહીંયા 3 થી જાય 3 માંથી 1 જાય એટલે 2 એટલે 25 છેદમાં 6 આપણને પ્રાપ્ત છે 12 થી કરતા મળે છે હવે નાની રકમ માંથી મોટી રકમ બાદ કરીએ એટલે સિમ્બોલ કેવો આવશે માઇનસ નો આવશે 6 માંથી 1 ને બાદ કરીએ એટલે 5 વધે આથી 5x છેદમાં 6 બરાબર માઇનસ 25 માં છેદમાં 6 બંને રકમ સમજેલી છે એટલે હવે અહીંયા 5 જે છે ત્યાં આવશે છેદમાં આવશે આ થઈ આગળ x બરાબર માઇનસ 25 ના છેદમાં 5 આવશે 25 આથી x બરાબર આપણને સમીકરણનો ઉકેલ મળે છે માઇનસ 5 દાખલા નંબર 4 ડાબી બાજુ x ઓછા 5 ના છેદમાં 3 જમણી બાજુ x ઓછા 3 છેદમાં 5 હવે તમે જુઓ આ 5 છે ને ચોપડી ગુણાકાર છે એનો ગુણાકાર x ઓછા 5 સાથે થશે અને અહીંયા 3 જે છે એનો ગુણાકાર x ઓછા 3 સાથે થાય છે એમ કરો તો પણ ચાલે છે અને બીજી બાબત આપણે લઈએ કે આ બંને નો લસાઅ શોધે તો 3 5 અને 15 સમાન થાય છે તો આપણે સરળ છે આનો આની સાથે આની સાથે ગુણાકાર અને આ 3 નો જમણી બાજુ આની સાથે ગુણાકાર કરીએ આથી 5 x ઓછા 5 બરાબર 3 x ઓછા 3 ક્રોસ ગુણાકાર છે સૌપ્રથમ આપણે કરીએ હવે આપણે 5 ને x ઓછા 5 સાથે ગુણાકાર કરીએ 5 ગુણ્યા x એટલે 5x ઓછા 25 બરાબર જમણી બાજુ 3 ગુણ્યા x એટલે 3x ઓછા 3 તેને 9 5x ને 3x સમાન જવાય તો 3x ડાબી બાજુ આવશે એટલે 5x ઓછા 3x બરાબર માઇનસ 9 ઓછા 25 જમણી બાજુ જાય એટલે વત્તા 25 થઈ જશે હવે 5 માંથી 3 જાય એટલે 2 વધે એટલે 2x મળે આપણને ઓછા વધે ઓછા એટલે અહીંયા આગળ 25 માંથી આપણે 9 જે છે એ શું કરીશું બાદ કરીશું એટલે આપણને જવાબ મળે છે 16 હવે મોટી રકમ જે છે એ કેવી છે અહીંયા પ્લસ માં છે પણ એ નાની રકમ એ 9 છે અને મોટી રકમ નો સિમ્બોલ એટલે કેવો આવશે પ્લસ માં 16 આવશે 2x છે સહગુણક માં છે હંમેશા જમણી બાજુ ગુણાકાર માં રૂપાંતર થાય એટલે છેદ માં જાય આથી x બરાબર 16 ના છેદ માં 2 2 8 ને 16 એટલે વિદ્યાર્થી મિત્રો આપણને x બરાબર જવાબ મળે છે 8 આ સમીકરણ ઉકેલ મળે છે આપણને 8 આગળ નંબર 5 3 ની ઓછા 2 ના છેદ માં 4 ઓછા 2 ની વત્તા 3 ના છેદ માં 3 ડાબી બાજુ રકમ છે 2 ના છેદ માં 3 ઓછા 3 એ જમણી બાજુ રકમ આપવામાં આવી છે અહીંયા પણ આપણે 3 ની ઓછા 2 ની અને ડાબી બાજુ થી જમણી બાજુ જવા મળે છે એટલે માઇનસ થઈ જાય છે જમણી બાજુ પર જે સમાન છે હોવાને કારણે તો એ માઇનસ ના પ્લસ માં થઈ જશે આથી સૌપ્રથમ અહીંયા આગળના ભાગમાં આપણે લખીશું 3 ની ઓછા 2 છેદમાં 4 ઓછા 2 ની વત્તા 3 છેદમાં 3 ઓછા 3 એટલે વત્તા 2 એ થઈ જશે બરાબર જમણી બાજુ મોટી રકમ છે 2 ના છેદમાં 3 મેં અગાઉ વાત કરી હતી જ્યારે છેદમાં કોઈ રકમ ન હોય એટલે 1 મૂકવાની એટલે મેં અહીંયા 1 મૂક્યો છે હવે 4 3 ને 1 એટલે 1 વિભાજ્ય અને જમણી બાજુ હોય એટલે હંમેશા ગુણાકાર કરતા આપણે લસાઅ મળે 4 3 ને 12 આપણને આપેલ રકમ શું થાય છે લસાઅ છે પ્રાપ્ત થાય છે એટલે હવે સૌપ્રથમ આપણે ગુણાકાર જે પ્રમાણે કરીએ છીએ એ પદ્ધતિ એનો લસાઅ છે એ આપણે કરીએ સૌપ્રથમ 3 ની ઓછા 2 છેદમાં 4 ને કોણ આપણે જોઈશું તો આપણને 12 મળે 4 તરીકે 12 એટલે અહીંયા આપણે જ્યારે
बेटी वत्ता ત્રણ છેદમાં ત્રણ તમને જણાવે કોઈ તો બાદ આવે 4 એટલે 3 4 5 એટલે 970 એટલે 4 અહીંયા મૂકીશું વત્તા t ગુણ્યા 1 ને કોને ગુણ પડે કોઈ તો બાદ આવે 12 વડે 1 12 12 આ છે અહીંયા કરતા મૂકીશું આપણે બરાબર જમણી બાજુએ 2 ના છેદમાં 3 વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગુણાકાર કરીએ 3 ને 9 गुणाकार करता अपने जवाब प्राप्त थे बराबर 1 हवे आपणे जोईए छे तो 3 ने 2
એટલે અહીંયા આગળ ભાગમાં 5 1 1 1 થઈ જશે આપણી પાસે છેદી રકમ છે આપણી પાસે 6 1 મૂકી એટલે મિત્રો આ 6 છે એ છેદી રકમ ડાબી બાજુથી જમણી બાજુ ગુણાકાર રૂપાંતર થશે આથી 5 1 1 ગુણ્યા 6 એટલે 5 1 1 6 ઓછા 1 જમણી બાજુ જશે એટલે વત્તા 1 થઈ જશે એટલે 5 1 6 વત્તા 1
વત્તા 22 ઓછે વત્તે ઓછા 22 માંથી 21 જશે એટલે 1 વધે મોટી રકમ 22 છે એટલે વત્તાની નિશાની એટલે અહીંયા આગળ 1 આપણે કામ લખાય છે 3z બરાબર અહીંયા આગળ 32 z આપણે મળે છે આ ઓછા ને ઓછા ઓછો છે વત્તા 52 માં આપણે 17 મેળવીશું પણ માઈનસ નો સિમ્બોલ અહીંયા આવશે 5 અહીંયા 2 એટલે 7 9 5 ને 1 6 69 આપણે પ્રાપ્ત થાય છે લાંબી બાજુ -3z છે જમણી બાજુ 32z છે એટલે આ 32z છે જે જમણી બાજુ લઈ જશે તો ધનમાંથી દૂર થઈ જશે -3z -32 છે બરાબર -69 વત્તા 1 છે જમણી બાજુ હશે એટલે -1 થઈ જશે ઓછે ઓછે વત્તા આ 32 માં 3 નાખીએ એટલે 35 થઈ જશે 35z જેમાં માઇનસ નો સિમ્બોલ આવશે બરાબર ઓછે ઓછે વત્તા 69 માં 69 માં 1 નાખો એટલે 70 અને માઇનસ માં પણ સિમ્બોલ ઓછે ઓછે વત્તા થશે એટલે રકમ હવે કેવી થઈ ગઈ ધન માં થઈ અહીંયા નો z બરાબર 70 ના છેદ માં 35 નો ગુણક છે જમણી બાજુ કા અહીંયા ભાગાકાર રૂપમાં આવશે 35 2 70 આથી આપણે z ની કિંમત મળે છે 2 દશમાંક નો 0.25 કૌંસમાં 4 ને ઓછા 3 કૌંસમાં ડાબી બાજુ જમણી બાજુ 0.05 અને ગુણાકાર કૌંસમાં રકમ આપણે છે 10 ને ઓછા 3 સૌપ્રથમ આપણે અહીંયા ગુણાકાર છે 10 સાથે કૌંસને છૂટો પાડવા માટે 0.25 ગુણ્યા 4f ઓછા 0.25 ગુણ્યા 3 એ જ પ્રમાણે જમણી બાજુ 0.05 ગુણ્યા 10x ઓછા 0.05 ગુણ્યા 9 થશે હવે સૌપ્રથમ આપણે જોઈએ છે અહીં આગળ ગુણાકાર કરીશું એટલે 100 એટલે 25 ના છેદમાં 100 ગુણ્યા 4 25 ચોકુ 100 બરાબર 100 ના છેદમાં 100 હવે આપણે દશાંશ સૂત્રમાં ફેરવ્યું એટલે શું આવશે 1.00 અમી જશે તો આપણને 0.25 ગુણ્યા 4f કરતા ગુણાકાર કરતા જવાબ મળે છે 1.00f એ પ્રમાણે 0.25 ગુણ્યા 3 કર્યું દશાંશ ને પછી બે રકમ એટલે છેદમાં 100 એને ગુણ્યા 3 25 તેલી 75 75 ના છેદમાં 100 એટલે આપણે હવે દશાંશ સૂત્રમાં ફેરવીએ છીએ એટલે 100 હોય એટલે પાછળ બે રકમ લેવાની એટલે 0.75 થઈ ગયા આપણે ગુણાકાર કરતા જવાબ મળે છે 0.75 ત્યારબાદ 0.05 ગુણ્યા 10 કરીશું આપણે એટલે અહીંયા આગળ દશાંશ પછી બે રકમ એટલે 5 ના છેદમાં 100 એને ગુણ્યા 10 10 પંચા ને 50 50 ના છેદમાં 100 બરાબર 0.50 આપણે ગુણાકાર કરતા અહીંયા આગળનો જવાબ છે એ 0.50f મળે છે ત્યાર પછી 0.05 ગુણ્યા 9 કરીએ છીએ આથી 5 દશાંશ પછી બે રકમ એટલે છેદમાં 100 એને ગુણ્યા 9 9 પંચા ને 45 છેદમાં 100 દશાંશ સૂત્રમાં ફેરવીશું બરાબર 0.45 આપણને ગુણાકાર કરતા જવાબ મળે સૌપ્રથમ આપણે હસ્તકામ કરવાનું એક અહીંયા પછી ત્યાં ગુણાકારની કિંમત છે એ આપણે એની નીચે મૂકી શકાય છે તો હવે આપણે જોઈએ છીએ તો 1.00f એ પ્રમાણે જમણી બાજુએ ગુણ્યા 0.50f છે જે ધન છે અને એ ડાબી બાજુ આવીશું એટલે ઋણમાં રૂપ થઈ જશે હવે એ પ્રમાણે માઇનસ 0.45 માંથી અહીંયા પ્લસ નો સિમ્બોલ આવશે અહીંયા જમણી બાજુએ જશે એટલે માઇનસ છે પ્લસ 0.75 અહીંયા મૂકીશું હવે આપણે ભાગાકાર કરીએ તો 0.00 માંથી 0.50 ને બાદ કરીએ 0 10 માંથી 5 આવે એટલે 5 અહીંયા 0 થઈ ગયું એટલે 0.50 વધે છે એ જ પ્રમાણે વધતે છે ઓછા એટલે 0.75 માંથી 0.45 ને બાદ કરીશું 5 માંથી 5 એટલે 0 7 માંથી 4 જાય એટલે 3 અને 0 માંથી 0 જાય એટલે 0 બાદ કરતા આપણને જવાબ છે એ નો પ્રાપ્ત થાય છે હવે આપણે અહીંયા આગળ એફ લખીશું 0.30 છેદમાં આ 0.50 છે એ અહીંયા જશે ભાગાકારનો સંબંધ થયો વિદ્યાર્થી મિત્રો હવે દશાંશ સૂત્રને દૂર કરીએ એટલે આપણે જો અહીંયા આપણે પણ સમજીએ કે 0.30
પ્રાપ્ત થાય છે।